ઓનલાઈન એજ્યુકેશન માં આપનું સ્વાગત છે। અગાઉના વિડિયોઝમાં આપણે શરૂઆત કરી હતી સ્થાન કિંમત। સ્થાન કિંમત માં આપણે જે સંખ્યા આપેલી હોય એ કઈ સંખ્યા સંખ્યામાં કયો અંક કયા સ્થાન ઉપર છે આપણે જોયું। એકમના સ્થાન ઉપર, દશમના સ્થાન ઉપર, 100 અને 1000 બરોબર। પછી આપણે એનો વિસ્તાર જોયો 1000 પછી 10 સોરી 100 પછી 10 કેવી બરોબર। પછી વિસ્તાર આપેલો હોય એના ઉપરથી આપણે સંખ્યા બનાવતા શીખા। ત્યાર પછી પછી આપણે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે બરોબર એની આપણે નિશાની મૂકતા શીખા। લેસ ધેન અને ગ્રેટર ધેન એના ઉપરથી આપણે સંખ્યાઓની સરખામણી, ત્યાર પછી આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવવી આપણે શીખા। પછી આપણે શરૂઆત કરી હતી સરવાળાની, પછી બાદબાકી, ગુણાકાર બરોબર એ બધી આપણે કેવી રીતે કરવાની આપણે શીખા। દસકા વાળી પદ્ધતિ શીખા બરોબર। પછી આપણે બે અંકના ગુણાકાર, ત્રણ અંકના ગુણાકાર એ આપણે શીખા। હવે આજે આપણે ભાગાકાર શીખવાના છે, શેષ વગરના ભાગાકાર અને શેષ વાળા ભાગાકાર બરોબર। તેની પહેલા ગુણાકારમાં આપણે કીધું હતું એમ કે જો ઘડિયા આવડશે તો જ ગુણાકાર આવડશે, એવી જ રીતે ભાગાકારમાં પણ ઘડિયા જો નહીં આવડે તો ભાગાકાર આવડે નહીં। એટલે ખાસ ભાગાકાર માટે ઘડિયા ભાગા કરવા ફરજિયાત છે બરોબર। શરૂઆત કરીએ પહેલા આપણે શેષ વગરના ભાગાકાર શીખશું। સૌપ્રથમ અહીંયા એક સંખ્યા છે, બહારની સાઈડ કેટલી સંખ્યા છે એક જ, તો અંદરની સાઈડની એક સંખ્યા સાથે શરૂઆત કરવાનો। પણ જોવાનું ઈ કે ઈ સંખ્યા કેવી હોવી જોઈએ એનાથી મોટી, જો નાની સંખ્યા હોય એમ છે કે અહીંયા 9 છે અહીંયા શું છે 2, તો 2 છે એના કરતા શું છે નાની સંખ્યા છે। જો એવું નાની સંખ્યા હોય તો શું કરવાનું, 2 સંખ્યા લેવા, પેલી 2 સંખ્યા એટલે પેલી 2 સંખ્યા શું થઈ ગઈ 2 અને 5 એટલે 25। તો 25 છે એ 9 ના ઘડિયામાં ક્યાં આવશે એ આપણે 9 નો ઘડિયો બોલીને ગોતવાનું। તો 9 નો ઘડિયામાં શું આવશે, 9 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
તો આપણે એ સંખ્યા લેવાની નહીં. તો શું કરવાનું? એનાથી નાની સંખ્યા એટલે કે 25 થી નાની કઈ સંખ્યા આવશે? 18. આવું 2 18 સરવાળ ક્યાંથી કરવાની? 9 2 18. હવે આ બે ની શું કરવાની વાત આવી? ગુણાકારમાં આપણે ગુણાકાર કરીને જે આવતું એમાં આપણે સરવાળો કરીને જવાબ મેળવતા. ભાગાકારમાં શું કરવાનું છે? ભાગાકારમાં તો 25 માંથી 18 બાદ કરીને કેટલા વધશે? 7. બરોબર, આ બાદબાકી થઈ ગઈ. ત્યાર પછી આ જે બે છે એને શું કરવાનું? અહીંયા નીચે લખવાનું. કેટલા થઈ ગયા? 72. હવે 9 ના ઘડિયામાં આપણે 72 કે આવશે? ગોતવાનું. એટલે કે 9 નો ઘડિયો ગોતવાનો. 9 એક 9 9 2 18 9 3 27 9 5 45 9 6 54 9 7 63 9 8 72. તો કે આવ્યું 9 8 72. આપણે શું કરવું પડશે? 8 5 40 8 5 40
माइनस करवाना 43 માંથી 40 બાદ થાય તો કેટલા આવશે 3 બને હવે આ 2 અહીં નીચે આવશે કેટલા થયા 32 હવે 32 થી 8 કાઢ્યામાંથી આવશે 8 થી 24 8 6 32 8 6 32 આ બેની બાદબાકી કરી નાખી 32 માઈનસ 32 એટલે 0 અહીંયા એક પણ શેષ બચતી નથી હવે છેલ્લું જોતો 486 ભાગ્યા 9 48 છે 9 5 કેટલા થાય 45 9 5 45 બેની શું કરવાની બાદબાકી કરવાની હવે 48 અને 45 બાદ કરીએ એટલે આપણે 3 હવે 6 નીચે ઉતારવાનું અહીંયા 6 નીચે ઉતારીએ એટલે કેટલી સંખ્યા થઈ જશે 36 હવે 9 ના ભાગ્યામાં 36 ક્યાં આવશે 9 એકા 9 9 2 18 9 6 36 બાદબાકી કરીએ 36 માંથી 36 છે તો 0 બરોબર તો આપણે 4 પાછા થઈ ગયા શેષ વગરના અહીંયા આપણે નો શેષ કાઈ બચતી નથી પહેલા 4 દાખલા આપણે શેષ વગરના હવે જેના 5 થી લઈને 8 સુધીના દાખલા છે એમાં મેં શેષ વધશે બરોબર તો શરૂ કરીએ 373 ભાગ્યા 6 અહીંયા તેની સંખ્યા શું આવશે 37 તો 6 ના ઘડિયામાં 37 આવે નહીં તો એની આગળની કઈ સંખ્યા આવશે 6 6 36 આવી ગઈ 36 હવે શું કરવાનું બાદબાકી કરવાની 37 માંથી 13 બાદ કરીએ કેટલા બચશે 1 બચે કેટલો વધે 1 હવે આ 3 ને અહીંયા નીચે લેવાનું 3 નીચે આવે એટલે કઈ સંખ્યા થઈ જશે 13 કઈ સંખ્યા થઈ ગઈ 13 હવે આ 13 છે એ 6 ના ઘડિયામાં ક્યાં આવશે એ આપણે જોવાનું તો 13 છે એ 6 ના ઘડિયામાં આવે નહીં તો એની નીચેની કઈ સંખ્યા આવશે 6 2 12 13 માંથી 12 જાય તો શું બચે 1 હવે તો એ સંખ્યા પૂરી થઈ ગઈ તો આપણો જવાબ શું આવ્યો 62 અને શેષ કેટલી વધી 1 બરોબર હવે અહીંયા સંખ્યા પૂરી થઈ ગઈ જો અહીંયા કે સંખ્યા હોય 4 ની સંખ્યા હોય અને આવું કઈ હોય તો એક સંખ્યા છે નીચે ઉતારી શકાય પણ અહીંયા હવે સંખ્યા પૂરી થઈ ગઈ એટલે શું કરવાનું આ જે સંખ્યા એની આપણે શું કરવાનું શેષ છે ગણવાનું બરોબર તો આપણો જવાબ 62 ભાગફળ 62 અને શેષ કેટલી બચશે 1 બરોબર તો આ રીતે અહીંયા જે સંખ્યા વધે એને શું કહેવાય શેષ કોઈ પણ હોઈ શકે 1 2 4 6 બરોબર કોઈ પણ સંખ્યા આપણે શેષ તરીકે આવી શકે હવે અહીંયા 43 ભાગ્યા સોરી 438 ભાગ્યા 7 તો અહીંયા 43 છે 7 ના ઘડિયામાં આવશે નહીં અહીંયા આગળની કઈ સંખ્યા આવે 7 6 42 બે ને શું કરવાનું બાદબાકી કરવાની 43 માંથી 42 બાદ થાય તો 1 વધશે અહીંયાથી કેટલા ઉતારવાના 8 નીચે ઉતારવાના 8 આવી ગયા હવે 18 18 છે 8 7 ના ઘડિયામાં આવે નહીં તો એની જે નાની કઈ સંખ્યા આવશે 7 2 14 બાદબાકી કરીએ 18 માંથી 14 જાય તો 4 તો અહીંયા એક શેષ બચી હતી અહીંયા કેટલી શેષ બચી 4 બરોબર કોઈ પણ સંખ્યા અહીંયા બચી શકે જો અહીંયા છેલ્લે કોઈ સંખ્યા હોય તો એ આપણે નીચે ઉતારવાનું અને ન હોય તો એ આપણે શેષ તરીકે ગણવાનું હવે 9 અહીંયા છે 26 9 ના ઘડિયામાં 26 આવશે નહીં તો શું આવશે 9 2 18 9 તેની 27 27 થી 8 થી મોટી સંખ્યા છે તો આપણે શું લેવું પડશે 9 2 18 9 2 18 હવે બાદબાકી કરીએ 26 માંથી 18 બાદ કરીએ એટલે કેટલા વધશે 8 અને 8 4 ક્યાં આવશે અહીંયા નીચે હવે 9 ના ઘડિયામાં 84 આવે નહીં તો શું આવશે 9 9 81 થાય 9 ના ઘડિયામાં 9 9 81 થાય બાદબાકી કરનાથી 84 માંથી 81 જાય તો કેટલા વધે 3 તો અહીંયા કેટલી શેષ વધશે 3 બરોબર હવે છેલ્લો દાખલો 476 ભાગ્યા 8 હવે 47 છે પહેલા બે સંખ્યા 47 છે તો એ 8 ના ઘડિયામાં આવશે નહીં તો હવે 8 ના ઘડિયામાં કઈ સંખ્યા આવશે તો આપણે 8 ના ઘડિયામાં બોલીએ 8 3 24 8 4 32 8 5 40 8 6 48 થાય તો 48 છે 47 કરતા મોટી સંખ્યા છે તો આપણે શું લેવું પડશે 8 5 40 બાદબાકી કરીએ અહીંયા શું આવશે
47 માંથી 40 બાદ કરીએ એટલે 7 વધે અને 8 માં છે એ કેટલા આવશે અહીં કેટલા થઈ ગયા 76 હવે 76 થઈ ગયા તો 76 છે 8 ના ગણ્યામાં આવે નહીં તો 76 શું કઈ નાની સંખ્યા છે જે 8 ના ગણ્યામાં આવશે તો 8 9 72 72 આવશે બે ની બાદબાકી કરીએ તો અહીંયા કેટલી શેષ વધે વધે 76 માંથી 72 બાદ કરીએ તો 4 શેષ વધશે બરોબર તો અલગ અલગ પ્રકારે અલગ અલગ દાખલામાં શેષ વધતી હોય છે ખાલી રીત શું છે તેની બે સંખ્યા સાથે શરૂઆત કરીએ આપણે જો એ સંખ્યા ઘડિયામાં ન આવતી હોય તો એનાથી નાની સંખ્યા લેવાય પછી શું કરવાનું બાદબાકી કરવાની બીજી સંખ્યા નીચે ઉતારવાની બરોબર જે સંખ્યા બને એ ઘડિયામાં જો આવી જાય તો શેષ વધશે નહીં અને અહીંયા જે 76 છે તો 76 આવતા નથી 8 ના ઘડિયામાં તો 4 શેષ વધી અહીંયા 3 શેષ વધી અહીંયા પણ 4 વધી અહીંયા કેટલી વધી 1 બરોબર તો અલગ અલગ દાખલા પ્રમાણે શેષ અલગ અલગ હોય અમુક જે આ ઉપરના દાખલા છે એમાં શેષ વધતી નથી બરોબર તો આપણે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર શીખી ગયા હવે આજે જે આપણે ભાગાકાર કર્યા 8 શેષ વગરના અને શેષ વાળો એ તમારે રફ ગ્રુપમાં બે વાર લખવાના રહેશે બરોબર એ તમારું આજનું હોમવર્ક